નમસ્કાર, હું ટંડેલી શાહ, હું TYBSC ની વિદ્યાર્થીની છું. આજે હું એઝ અ કેમિસ્ટ્રી સ્ટુડન્ટ વાય ડુ વી સ્ટડી અને આપણા જીવનમાં કેમિસ્ટ્રીનું શું મહત્વ છે એ જણાવવા ઈચ્છું છું. આપણે વિચાર્યું છે કે વનસ્પતિઓ કેમ લીલીત દેખાય છે, દૂધમાં થોડી જ ખટાશ ઉમેરવાથી કેમ દહીં બની જાય છે, ડિટર્જન્ટથી આપણા કપડાં કેમ સાફ થઈ જાય છે, ખોરાક ખાટા જ કેમ આપણામાં એનર્જી આવી જાય છે, જીવવા માટે કેમ ઓક્સિજન જ જરૂરી છે. આપણી આ તમામ પ્રશ્નોના જવાબ એક કેમિસ્ટ્રી જ આપી શકે છે. બધા કહે છે કે જાગ્યા ત્યાંથી સવાર, પરંતુ મારે કહેવું છે કે જાગ્યા ત્યાંથી કેમિસ્ટ્રી. હા, આપણી ડેઇલી લાઈફ એ રસાયણ વિજ્ઞાનથી ઘેરાયેલી છે. આપણે સવારે ઉઠીએ ત્યારથી રાત્રે ઊંઘીએ ત્યાં સુધી આપણી આસપાસ કેમિસ્ટ્રી દોડતું રહે છે. સૌપ્રથમ પહેલી વાત કે આપણે ઉઠતા જ બ્રશ કરીએ છીએ. આપણા દાંતોમાં રહેલા કણોના કારણે આપણા મોંની પીએચ ઘટી જાય છે. આથી દાંતનું ઉપરનું પદ કે જે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે તેનું ક્ષયન થઈ શકે છે. આથી આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ જે બેઝિક સ્વભાવની હોય છે. આમાં ધ્યાન આપણને કેમિસ્ટ્રી જ દોડે છે. મમ્મીએ રસોઈમાં બનાવેલા અથાણા, રોટલી, શાક કે પછી અન્ય કોઈ પણ વાનગી, તેમાં મીઠાનું ઉમેરણ, ખાંડનો ઉમેરણ, તેલનું ઉમેરણ, આ બધું સૂક્ષ્મ જીવોનો પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવે છે, જે આપણને કેમિસ્ટ્રી જ સમજાવે છે. જમ્યા પછી તરત પાણી ન પીવું જોઈએ. એસિડનું ડાયલ્યુટેશન કોણ સમજાવી શકે, એ પણ કેમિસ્ટ્રી સમજાવે છે કે આપણા જઠરમાં એસિડ ઉત્પન્ન થાય છે અને જે મંદ થવાથી પાચન ક્રિયા ધીમી પડી શકે છે. મધમાખીના ડંખમાં એસિડ હોય છે અને તેનાથી સોજો આવે છે. એ સોજાને દૂર કરવા માટે તેને તટસ્થ કરવું પડે. તેથી સોડિયમ બાયકાર્બોનેટની પેસ્ટ લગાડવાથી તેનો ઉપચાર થઈ શકે છે. આવા અસંખ્ય ઉપચારો આપણને કેમિસ્ટ્રી જ શીખવે છે. દવાઓ કઈ રીતે બનાવવી, કઈ દવાથી કયો ઉપચાર થઈ શકે, મેડિસિન સાયન્સની તમામ બાબતો એ કેમિસ્ટ્રી આધારિત જ છે. આમ તો દ્રાવણો સરખા જ હોય છે, પરંતુ તેને સાચા, નિલંબિત અને કલિલ દ્રાવણોમાં કેમિસ્ટ્રી જ સમજાવે છે. આપણા પૃથ્વી ઉપરની સૌથી અગત્યની ઘટના એટલે કે પ્રકાશ સંશ્લેષણ, એ ઘટના પણ કેમિસ્ટ્રી જ છે. આપણી પૃથ્વી પરના વૃક્ષો એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને જમીનમાંથી પાણીનું શોષણ કરે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે, જે વનસ્પતિનો જ નહીં પરંતુ આપણો પણ ખોરાક છે. ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરકારક સમજણ પણ કેમિસ્ટ્રી જ આપે છે. વાતાવરણમાંનો CO2 એ ગરમીનું શોષણ કરે છે અને વાતાવરણને હુફાળું રાખે છે. અંતે એટલું જ કહીશ કે વિસર્જનની સર્જનની વાતો, બંધ તૂટવાની બંધ નિર્માણની વાતો, તેમજ ઉષ્મા શોષક, ઉષ્મા ક્ષેપક જેવી ન્યૂ અપડેશનની વાતો એ કેમિસ્ટ્રી જ કરી શકે છે.